વિરમગામ શહેરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી. વિરમગામની ઐતિહાસિક શેઠ એમજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી. 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત સરકારના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે વિરમગામ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આ ગૌરવવંતા સમારોહમાં સુરક્ષા દળોની વિવિધ પ્લાટોના જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડથી તિરંગાને સલામી આપવા ઉપરાંત અદભુત કવોત અને કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌરવવંતા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા વિરમગામ શહેરની વિવિધ શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો, તેમજ શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રશિષ્ટ પત્ર તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. અંતમાં મંત્રી શ્રી કલેક્ટરશ્રી તેમજ ધારાસભ્યશ્રીના હસ્તે DCM આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ. ત્યારબાદ પ્લાટોન મહિલા પ્લાટોન, જેમાં પ્લાટોન કમાન્ડર છે શ્રી પી યુ પસ્તાલિયા અને પ્લાટોન સાર્જન છે HN કલાસવા. આપણે સૌ તાળીઓથી આ બધા ટેબ્લોને વધાવી શકીએ છીએ. આ સૌ નિદર્શન ટેબ્લોનું કરવામાં આવ્યું છે વિવિધ વિભાગો દ્વારા. ગમતી દીકરી અંગેનો આ ટેબ્લો આપ સૌની વચ્ચેથી પસાર થઈ ગયો છે. દીકરીઓ ખુશીઓ લાવે છે.
શ્રી હાર્દિકભાઈ પટેલ. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. શ્રી ભરતસિંહ રામસિંહ મોહિ પધારશે. સ્વામી ભાવ યોજશે. જોરદાર તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. ધન્યવાદ. ત્યારબાદ શ્રી ભરતભાઈ. અને હવે ગડગડાટ હોવો જોઈએ. વિરમગામ તાલુકાના લાભાર્થી આજ 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વિરામ ગામ મુકામે એક અદ્ભુત કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમમાં ખાસ કરીને જે આપણા વિદ્યાર્થીઓ ભાઈઓએ જે અદ્ભુત પ્રદર્શન કર્યું અમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું. સમગ્ર તાલુકા અને જિલ્લાના બધા જ અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈને પણ એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું. તેની સાથે સાથે આજે આપણે અમૃતકાળમાં જે વિદ્યાર્થીઓએ અહીં કાર્યક્રમમાં ભાગ લીધો છે જ્યારે અમૃતકાળમાં આપણે છીએ ત્યારે આપણો દેશ વિકસિત ભારત જેનું 2047 સુધી એક મેપ તૈયાર છે. આપણો મેપ એ દુનિયામાં આજે આપણે 5મી મહાસત્તા છીએ ઇકોનોમીની દ્રષ્ટિએ, આવનાર સમયમાં 3જી ઇકોનોમીની દ્રષ્ટિએ થવાના છીએ, આત્મનિર્ભર થવાના છીએ, વિશ્વગુરુ બનવાના છીએ. ત્યારે હું તમામ આજના દિવસે તમામ ભાઈઓને વિનંતી કરું છું કે આવનાર સમય જ્યારે ભારત વિકસિત તરીકે આગળ વધી રહ્યો છે ત્યારે અમૃતકાળમાં આપણી પણ કોઈ ને કોઈ અંશે આહુતિ રહે તેવી સૌને અપીલ કરું છું. આજે આ અદ્ભુત કાર્યક્રમની અંદર બધા જે પધાર્યા એ બધાને શુભકામનાઓ પાઠવું છું.